નમસ્કાર મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જનરલ નોલેજ જનરલ અવેરનેસની ચર્ચા કરી રહ્યા હતા ત્યાંથી જ આપણે આજે આગળ વધીએ છીએ જુઓ તમારા સ્ક્રીન પર આજનો ફર્સ્ટ ક્વેશ્ચન જેની અંદર આપણને કહ્યું છે સોશિયલ કોન્ટ્રાક્ટ થિયરી વોઝ એડવોકેટેડ બાય આ જે સોશિયલ કોન્ટ્રાક્ટ થિયરી છે જેની અંદર સમાજના નાગરિકોને એક સોશિયલ સુરક્ષા આપવાની વાત હતી અને એની સાથે જોડાયેલી એક કોન્ટ્રેક્ટ થિયરી હતી એ થિયરીની રજૂઆત કોણે કરેલી અથવા એને અંગ્રેજીમાં કહેવાય હુ વોઝ ધી એડવોકેટ ઓર હુ હેઝ એડવોકેટેડ એ માટે એમણે કોણે ભરપૂર પ્રયત્ન કરીને આ એક આખું થિયરી શોધી કાઢેલી અને વિશ્વની અંદર એને પ્રસિદ્ધ કરી છે ઓપ્શન્સ છે હોબ્સ લોકે એન્ડ રૂસો પ્લેટો એરિસ્ટોટલ ઓર ધી હેગલ મિલ મેન્થમ એન્ડ પ્લેટો ઓર ડી ઓપ્શન લોક મિલ એન્ડ હેગલ ધી કરેક્ટ આન્સર ઇઝ ધી એ વન હોબ્સ લોક એન્ડ રૂસોએ આ સોશિયલ કોન્ટ્રાક્ટ થિયરી શોધી હતી અને એનો પ્રચાર અને પ્રસાર પ્રસાર કરેલો અને એમાં સોશિયોલોજી એક પોલિટિકલ સાયન્સ ઇકોનોમિક્સ આ બધી બાબતોનો એકસાથે સમાવેશ કરી એક આદર્શ વ્યવસ્થા ઊભી કરવા સાથે જોડાયેલી એક થિયરી એમણે આપેલી કે જે સોશિયલ થિયરી તરીકે અથવા કોન્ટ્રાક્ટ થિયરી તરીકે ઓળખવામાં આવે છે સો એ ઇઝ ધી કરેક્ટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન ધ સ્પીકર ઓફ ધી લોકસભા ઇઝ ઇલેક્ટેડ બાય ધી આ જે લોકસભા છે આપણે દરેક જણ જાણીએ છીએ કે ભારતની અંદર જે સંસદ છે એના બે ભાગ છે એક લોકસભા છે અને એક રાજ્યસભા છે ભારતના મતદારો લોકસભાના સભ્યોનું સીધું ઇલેક્શન કરે છે તો એ લોકસભાના સભ્યો કે જે મતદારો દ્વારા ભારતના નાગરિકો દ્વારા ચૂંટાયેલા છે જ્યારે અલગ અલગ રાજ્યના નાગરિકો જે તે રાજ્યના વિધાનસભ સભ્યોની નિમણૂક કરે છે અથવા ચૂંટણી કરે છે એના આધારે જે તે રાજ્યની વિધાનસભા બને છે એના આધારે રાજ્યનાની મિનિસ્ટ્રી બને છે એ દરેક રાજ્યના વિધાનસભ્યો ચૂંટણી કરીને જે સંસદ સભ્યોની નિમણૂક કરે છે એ રાજ્યસભાના સભ્ય બને છે એ અપર હાઉસ કહેવાય તો આ બે આપણા દેશની અંદર બે વ્યવસ્થા છે બે હાઉસ છે એક લોકસભા અને બીજું રાજ્યસભા બંનેને સંસદ કહેવાય અહીંયા પ્રશ્ન છે જીવો તમારા સ્ક્રીન પર ધી સ્પીકર ઓફ ધી લોકસભા કે જેમની ચૂંટણી ભારતના મતદારો ડાયરેક્ટ કરે છે ભારતના મતદારો પહેલાં વિધાનસભા સભ્યોની ચૂંટણી કરે અને પછી વિધાનસભ્યો મત આપીને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે એ ઇનડિરેક્ટ ઇલેક્શન કહેવાય અહીંયા ડાયરેક્ટ ઇલેક્શન કહેવાય લોકસભાના લોકસભાના સ્પીકર કે જે એના હેડ કહેવાય કોને પ્રશ્ન રેઇઝ કરવો કોને કેટલો સમય ફાળવવો કોણ કેટલો જવાબ આપે એમાં યોગ્ય છે અયોગ્ય છે વ્યાજબી શબ્દોનો ઉપયોગ થયો કે નહીં આ બધા જેની એની પાસે નિર્ણય લેવાના અધિકારો છે સત્ર ક્યારે બોલાવવું ક્યારથી ક્યાં શરૂ થશે ક્યારે પૂરું થશે વચ્ચે કંઈ કયા કયા એજન્ડા ઉપર કે ઠરાવો ઉપર ચર્ચા કરવી એના ઉપર કેટલો સમય ફાળવવો આ બધા અગત્યના નિર્ણયો લેવાના જેમની પાસે અધિકાર છે એ સ્પીકર કહેવાય અધ્યક્ષ કહેવાય લોકસભાના તો અંગ્રેજીમાં એને સ્પીકર કહેવાય આપણે ગુજરાતીમાં એને અધ્યક્ષ કહીએ છીએ અધ્યક્ષ મહોદય ધી સ્પીકર ઓફ ધી લોકસભા ઇઝ ઇલેક્ટેડ બાય હુમ શું પ્રેસિડેન્ટ એમની ઇલેક્ટ કરે છે સિલેક્ટ નથી પસંદગી નથી ઇલેક્શન છે ચૂંટણી કરે છે પ્રેસિડન્ટ કરે છે બહુ ઓબ્વિયસ છે એ તો એક જ પોસ્ટ હોય એમાં ચૂંટણીનો પ્રશ્ન જ નથી પ્રાઇમ મિનિસ્ટર કરે ઓબ્વિયસ એ પણ નથી કારણ કે એક જ પોસ્ટ છે ચૂંટણી ત્યારે જ થાય કે જ્યારે એક કરતાં વધારે મતદારો હોય તો આ બે ઓપ્શન તો આમ જ નીકળી ગયા થર્ડ વન મેમ્બર્સ ઓફ બોથ હાઉસીસ ઓફ ધી પાર્લામેન્ટ એટલે લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો મતદાન કરીને શું લોકસભાના અધ્યક્ષ અથવા સ્પીકરની ચૂંટણી કરે છે ઓર ધી ફોર્થ આન્સર ડી વન મેમ્બર્સ ઓફ ધી લોકસભા આર ઇલેક્ટિંગ ધી સ્પીકર ઓફ ધી લોકસભા તો બહુ સ્પષ્ટ છે અહીંયા કે લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરવાની હોય તો ચૂંટણી કરવામાં અથવા મત આપવાનો અધિકાર એ લોકસભાના સભ્યોનો જ હોય રાજ્યસભાના સભ્યો એ રાજ્યસભાના અધ્યક્ષ નિમણૂક કરવાની હોય કે જે માટે બંધારણમાં જુદી વ્યવસ્થા છે કે જેમાં ઇલેક્શન નથી આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ હોય એ રાજ્યસભાના અધ્યક્ષ બને છે હોદ્દાની રૂએ ત્યાં ઇલેક્શન નથી સિલેક્શન છે ત્યાં રાજ્યસભામાં સિલેક્શન છે આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના અધ્યક્ષ બને છે એ હોદ્દાની રૂએ કહેવાય પણ લોકસભાના અધ્યક્ષની અથવા સ્પીકરની ચૂંટણી થાય છે જેમાં લોકસભાના ચૂંટાયેલા સંસદ સભ્યો મતદાન કરે અને પછી એ અધ્યક્ષની વરણી અથવા ચૂંટણી કરવામાં આવે સો ડી ધી મેમ્બર્સ ઓફ ધી લોકસભા ઇઝ ધી કરેક્ટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મેમ્બર્સ ઓફ એસ્ટિમેટ કમિટી આર ઇલેક્ટેડ બાય ધી લોકસભા ઓનલી

કયા પ્રોજેક્ટનું સિલેક્શન કરવું એ માટે કેટલો સમય ફાળવવો એ માટે બજેટરી પ્રોવિઝન કેટલું કરવું કયા વર્ષની અંદર કેટલું પ્રોવિઝન કરવામાં આવશે આ બધી જે નિર્ણયો લેતી વ્યવસ્થા છે એને કહેવાય છે અથવા એ કમિટીને કહેવાય છે એસ્ટિમેટ કમિટી તો આ એસ્ટિમેટ કમિટીના સભ્યોની નિમણૂક કોણ કરે છે એવો પ્રશ્ન છે પ્રશ્ન છે ધ મેમ્બર્સ ઓફ એસ્ટિમેટ કમિટી આર ઇલેક્ટેડ બાય ધી લોકસભા ઓર બાય ધી રાજ્યસભા ઓર બાય ધી બોથ ધી હાઉસીસ ઓર નોમિનેટેડ એટલે એ નોમિનેટ કરે સ્પીકર લોકસભાના સ્પીકર કે હું આ વ્યક્તિની નિમણૂક કરું છું તો એ વ્યક્તિ આપોઆપ આ એસ્ટિમેટ કમિટીના સભ્ય તરીકે નિમે જાય શું આ ચારમાંથી કોણ એસ્ટિમેટ કમિટીના સભ્યોની ઇલેક્શન અથવા ચૂંટણી કરે છે સો એ ધી મેમ્બર્સ ઓફ એસ્ટિમેટ કમિટીઝ આર બિંગ ઇલેક્ટેડ બાય ધી લોકસભા ઓનલી લોકસભામાંથી જ એમની ચૂંટણી થાય છે રાજ્યસભા બંને હાઉસ કે લોકસભાના સ્પીકર નોમિનેશન કરી શકતા નથી સો એ ઇઝ ધી કરેક્ટ આન્સર લોકસભા દ્વારા ચૂંટણી થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન હુ ઇઝ ધી ચીફ એડવાઈઝર ઓફ ધી ગવર્નર દરેક રાજ્યના ગવર્નર હોય અને કેન્દ્ર સરકારની અંદર રાષ્ટ્રપતિ હોય જેને આપણે પ્રેસિડેન્ટ કહીએ છીએ બે પ્રશ્ન અલગ અલગ છે અહીંયા પ્રશ્ન છે જે એ ગવર્નર માટે છે જે દરેક રાજ્યના એક ગવર્નર હોય આ ગવર્નરના ચીફ એડવાઇઝર કોણ હોય છે કોની સલાહ પ્રમાણે બંધારણની અંદર એવું સૂચવવામાં આવ્યું છે કે એ વ્યક્તિની અથવા એ હોદ્દેદારની સલાહ પ્રમાણે ગવર્નરે કામ કરવાનું રહેશે જેને કહેવાય ચીફ એડવાઇઝર હુ ઇઝ ધી ચીફ એડવાઇઝર ટુ ધી ગવર્નર આ ઇધર ધી ચીફ જસ્ટિસ ઓફ ધી સુપ્રીમ કોર્ટ તમને અહીંયા તરત ખ્યાલ આવવો જોઈએ કે આ ગવર્નર એ દરેક રાજ્ય માટેની વ્યવસ્થા છે અને ચીફ જસ્ટિસ ઓફ ધી સુપ્રીમ કોર્ટ એ તો આખા દેશની સુપ્રીમ કોર્ટ છે તો એ ના હોઈ શકે સુપ્રીમ કોર્ટની અગર સલાહ આપવાની હોય તો એ કેન્દ્ર સરકારને હોય એટલે આપોઆપ તમે જો આવું સામાન્ય જ્ઞાન પણ તમે જો ઉપયોગમાં લો તો તમને તરત ખબર પડે કે એ ઓપ્શન જે છે એ આ સાચા જવાબમાં આવી શકે નહીં હવે તમારો બી ઓપ્શન છે ચીફ મિનિસ્ટર પછી આવીએ છીએ એ મુદ્દા ઉપર સી ઓપ્શન છે સ્પીકર ઓફ ધી લોકસભા લોકસભાના સ્પીકરે તો આખા દેશના સ્પીકર લોકની લોકસભાના સ્પીકર છે એ કોઈ એક રાજ્યના અથવા અમુક રાજ્યના ગવર્નરને સલાહ ન આપી શકે એમણે જે કામ કરવાનું છે એ લોકસભાની અંદર લોકસભાની કાર્યવાહી પૂરતું એમનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે એમણે કોઈને સલાહ આપવાની નથી એટલે એ સી ઓપ્શન પણ તમારો નીકળી ગયો ડી પ્રેસિડેન્ટ ભારતના રાષ્ટ્રપતિ શું આપણા દરેક રાજ્યના ગવર્નરના આ ચીફ એડવાઇઝર હોઈ શકે ખરા આ તો વાય રિવર્સ થઈ ગયું ગવર્નરે નીચી પોસ્ટ છે અને પ્રેસિડેન્ટે ઉપરની પોસ્ટ છે સૌથી શ્રેષ્ઠ હોદ્દો ઊંચામાં ઊંચો હોદ્દો પ્રેસિડેન્ટનો છે અને આપણા દેશના રાજ્યો જે છે એ રાજ્યની અંદર જો સૌથી ઊંચો હોદ્દો હોય તો ગવર્નરનો એટલે ગવર્નર કદાચ પ્રેસિડેન્ટને સલાહ આપી શકે એવું બને અહીં તો ઊંધું છે ગવર્નરને કોણ સલાહ આપે તો પ્રેસિડેન્ટ તો ઓબ્વિયસલી ના હોય એ ઉપરની પોસ્ટવાળો નીચે સલાહ નથી આપવાના તો અહીંયા જે આન્સર છે ચીફ મિનિસ્ટર બી ઇઝ ધી કરેક્ટ આન્સર પણ અહીંયા આ પ્રશ્ન આજે આપણે આ લેક્ચરની અંદર સમાવ્યો છે એનું કારણ એ છે કે હાલમાં જ કેટલાક જમીન સાથે સંકળાયેલા કૌભાંડોની અંદર કર્ણાટક કે જે બીજેપી સાથે જોડાયેલા પક્ષોની સરકાર ધરાવે છે યેદુરપ્પા જેના ચીફ મિનિસ્ટર છે એ કેટલાક જમીન કૌભાંડોની અંદર સંડોવાયા છે અને એના આધારે એમની સામે કેસ કરવાની મંજૂરી લેવી પડે વર્તમાન મુખ્યમંત્રી સામે જો કેસ કરવો હોય તો એ માટે ગવર્નરની મંજૂરી લેવી પડે એટલે કેટલીક વ્યક્તિઓએ યેદુરપ્પા સામે કે જે કર્ણાટકના ચીફ મિનિસ્ટર છે એમની સામે આવા જમીન કૌભાંડના કેસ કરવા માટે રાજ્યપાલની મંજૂરી માગી હવે પ્રશ્ન એ છે કે બંધારણ એમ કહે છે કે રાજ્યપાલના ચીફ એડવાઈઝર એ ચીફ મિનિસ્ટર છે એટલે અરજી વ્યક્તિઓએ પહેલાં ચીફ મિનિસ્ટરને કરવી પડે અથવા ગવર્નરે મંજૂરી આપવી કે નહીં કેસ કરવાની એ માટે એમણે ચીફ મિનિસ્ટરની સલાહ પ્રમાણે વર્તન વર્તવાનું રહેશે તો બહુ સ્પષ્ટ છે કે યદુરપ્પા પોતે ચીફ મિનિસ્ટર છે એમની સામે કેસ કરવો કે નહીં એની સલાહ જો એમણે ગવર્નરને આપવાની તો બહુ ઓબ્વિયસ છે કે ના જ પાડશે કે મારી સામે કેસ કરવાની જરૂર નથી તો અહીંયા હમણાં જ ત્યાંના ગવર્નરે યેદુરપ્પાની સલાહ માગ્યા વગર એમણે ડાયરેક્ટ આ જે વ્યક્તિઓએ એમનો એપ્રોચ કરેલો એમને એમણે યેદુરપ્પા સામે આ કૌભાંડ સામે કેસ કરવાની મંજૂરી આપી છે અત્યારે કાયદાના જે તજજ્ઞો છે એમની વચ્ચે આ જબરદસ્ત ચર્ચાનો મુદ્દો છે કે આ રીતે ચીફ મિનિસ્ટરની બંધારણમાં જે સલાહ આપવાની વ્યવસ્થા છે કે જેના આધારે ગવર્નરે પોતાનું કામ કરવાનું છે એની ઉપરવટ જઈને અથવા એની સલાહને લીધા વિગર અથવા ધ્યાનમાં લીધા વગર અથવા એની ઉપરવટ જઈને ગવર્નર શું આવું કામ કરી શકે ખરા અત્યારે એવું દેખાય છે કે આ આખો મુદ્દો ચર્ચાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી જશે અને સુપ્રીમ કોર્ટની ફૂલ બેન્ચ આ અંગેનો નિર્ણય લે એવડી મોટી કાયદાકીય પરિસ્થિતિ ઊભી થઈ છે માટે આ મુદ્દો આ પ્રશ્ન આજે આપણે આ લેક્ચરમાં સમાવ્યો છે ધી ચીફ મિનિસ્ટર ઇઝ ધી કરેક્ટ આન્સર ચીફ મિનિસ્ટરની સલાહ પ્રમાણે જ ગવર્નરે કાર્ય કરવાનું રહેશે અને માટે જ આપણે ક્યારેક એવું કહીએ છીએ કે રાષ્ટ્રપતિ અથવા ગવર્નર એ રબર સ્ટેમ્પ છે રબર સ્ટેમ્પ આ સંદર્ભની અંદર કે ચીફ મિનિસ્ટર જેટલું કહે જે સૂચવે જે સલાહ આપે એટલું જ કાર્ય ગવર્નરે કરવાનું છે એ સંદર્ભની અંદર એ રબર સ્ટેમ્પ તરીકે ઓળખાય એથી વિશેષ એમની પાસે કોઈ પાવર્સ નથી પણ હકીકતની અંદર બંધારણે લેખિત નહીં એવી પણ કેટલીક જવાબદારી ગવર્નર અને પ્રેસિડેન્ટને આપી છે એટલે ભૂતકાળની અંદર આ જ પ્રકારનો એક બનાવ બનેલો અને એની અંદર ગવર્નરે કેસ કરવા માટે મંજૂરી આપેલી એક ચીફ મિનિસ્ટરની સામે એ અંગે આના જેવા જ સુપ્રીમ કોર્ટની અંદર રૂલિંગ આવેલા છે ને એની અંદર ગવર્નરનું આ કાર્ય સુપ્રીમ કોર્ટે ઓનર કરેલું માન્ય રાખેલું ફરીથી આ એક લીગલ બેટલ આપણા દેશની અંદર શરૂ થઈ રહી છે સો ચીફ મિનિસ્ટર ઇઝ ધી એડવાઇઝર ઓફ ધી ગવર્નર એઝ ફાર એઝ અવર કોન્સ્ટિટ્યુશન ઇઝ કન્સર્ન વીચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ અ બેટર મેઝરમેન્ટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોઈ દેશનો આર્થિક વિકાસ કેટલો થયો છે એ જાણવા માટેનું એ માપવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન કયું છે ઓપ્શન્સ છે તમારી પાસે ફર્સ્ટ વન ઇઝ ધી જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન એટલે આ જે તે દેશની કાચી રાષ્ટ્રીય પેદાશ જેની અંદર વસ્તુ અને સેવા બંનેનું ઉત્પાદન ધ્યાનમાં લેવામાં આવે અને એનું ટોટલ કરે એને જીડીપી અથવા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન અથવા કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવાય સેકન્ડ ઓપ્શન डिस्पोजेबल इन्कम डिस्पोजेबल इनकम एट के जो डिस्पोज कर सको खर्ची शक एन एन पी और पर कैपिटा इन्कम एट व्यक्तिगत आव के एन एन पी एस नो मीनिंग एज फार एज दी क्वेश्चन इज कंसर्न पर कैपिटल इन्कम एट भारत ना, नागरिकों की सरेराश आवक के लिए कहवाई पर कैपिटल इनकम व्यक्तिदीठ आव सरेराश आवक के लिए देक्ट आंसर इज दी जी डीपी કોઈપણ દેશની કાચી રાષ્ટ્રીય પેદાશ કેટલી છે જેની અંદર વસ્તુઓ અને સેવા બંનેનું ઉત્પાદન સમાયેલું છે એના આધારે એ દેશનો આર્થિક વિકાસ કેટલો છે કેટલી ઝડપે થઈ રહ્યો છે એનું સાચું મૂલ્યાંકન થઈ શકે સો જીડીપી ઇઝ ધી કરેક્ટ આન્સર ધ થિયરી ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન ઇઝ ડેવલપ્ડ બાય મોનોપોલિટિક नो जे आखो एक कंसेप्ट अथवा जे थीअरी है ये कोणे डेवलप करी कोणे शोधी ऑप्शन है ई एच चेम्बर्लिन पी एस सैमसन जे रॉबिन्सन और ए मार्शल दी एच चेम्बर्न इज द करेक्ट आंसर ही हैड डेवलप्ड दी थियरी ऑफ मोनोपोलिस्टिक कॉम्पिटिशन सो चेम्बर्न और ए इज दी करेक्ट आंसर

આપણું લેક્ચર ચાલી રહ્યું છે એ પણ એક કોઈ એક ઉપગ્રહનો ઉપયોગ કરીને અહીંથી અપલિંગ થઈ રહ્યો છે લેક્ચર અથવા પ્રોગ્રામ અને તમારા ટીવી સેટ પર જે એન્ટેના લગાવેલી છે ડીશ એન્ટેના લગાવેલી છે એમાં એ ડાઉનલોડ થઈ રહ્યું છે અને એના આધારે આ ચાલી રહ્યું છે તો આ કયો એન્ટેના છે અથવા કયો સેટેલાઇટ છે કે જેના આધારે આ લોંગ ડિસ્ટન્સ ટેલિકમ્યુનિકેશન અને ટીવીના પ્રોગ્રામનું ટ્રાન્સમિટિંગ થઈ રહ્યું છે ઓપ્શન્સ છે ઇન સેટ એ આર્યભટ ભાસ્કરા ઓર ધી રોહિણી ધી કરેક્ટ આન્સર રાઈટ નાવ ઇઝ ધી રોહિણી રોહિણીનો ઉપયોગ કરી આ બે પ્રકારનું કાર્ય અત્યારે થઈ રહ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન હુ ઇઝ ધી ઓથર ઓફ ગાંધીઝ ફેવરિટ ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગાંધીજીનું આ સૌથી પ્રિય ભજન છે જેનું ટાઇટલ આપ સૌ જાણો છો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ જે ગાંધીજીનું સૌથી પ્રિય ભજન છે એ એના ઓથર કોણ છે એના લેખક અથવા લખનાર કોણ છે ઓપ્શન્સ છે પુરંદરદાસ શ્યામલ ભટ્ટ નરસિંહ આપણે ગુજરાતીની અંદર નરસિંહ કહીએ છીએ એચ આવે છે પાછળ એન એચ અહીંયા અંગ્રેજીની અંદર નરસિંહ આવે છે માટે અહીંયા મેં સ્પેલિંગ લખ્યો છે એન એ આર એસ આઈ આપણે ગુજરાતીમાં લખીએ છીએ એને આર એસ આઈ એન એચ નરસિંહ મહેતા ઓર ધી ફોર્થ વન સંત જ્ઞાનેશ્વર ધી કરેક્ટ આન્સર ઇઝ નરસિંહ મહેતા સી નરસિંહ મહેતાનું આ ભજન છે વૈષ્ણવ જન તો તેનેરે કહીએ પણ એની સાથે એક ઇતિહાસ સાથે જોડાયેલી એક નાની વાર્તા હકીકત છે કે કેટલાક કારણોસર નરસિંહ નરસિંહ મહેતાને એમની જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલા જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલા અને એ વખતે નરસિંહ મહેતાએ